सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मां वेद्विषावहै। नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 नी अंदर यूनिट नंबर 13 जे आपणे भणी रह्या छीए मित्रों, एमा उत्पादन उद्योग एमा आपणे कृषि आधारित उद्योगो जोई गेला हता। अने आजना वीडियो मा जे आपणे जोवाना छीए ए छे खनिज पर आधारित उद्योगो। तो खनिज पर आधारित उद्योगों विषे आज आप समझिए। जे उद्योगों में काचा माल तरीके खनिजों वपराय छे तेने खनिज आधारित उद्योग कहे छे। एटले के जे कई आपने कुदरती संसाधनों मळेला छे अने ए पण खनिज क्षेत्रे ए आपणे एनो उपयोग करिए जीवन व्यवहारनी अंदर पण कोईपण रीते उद्योग क्षेत्रे આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે, જેમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ઉદ્યોગ, તાંબુ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગમાં થાય છે। એટલે જેટલા જેટલા ખનિજ આધારિત વ્યવસાયો જે જોવા મળે છે બરાબર, એના વિશે આપણે વાત કરવાના છીએ। તો એમાં પહેલું આવે છે મિત્રો, લોખંડ અને પોલાદ ઉદ્યોગ। તો લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે। એટલે કે જ્યાં લોખંડ અને પોલાદ ઉદ્યોગ જોવા મળે છે કોઈપણ દેશમાં, એ દેશની જે વિકાસની જે ગતિ છે એ કેવી બને છે, ઝડપી બને છે। એટલે એમ કીધું છે આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે, તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગના યંત્ર અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે, એના ઉત્પાદનથી અન્ય ઉદ્યોગોના યંત્ર। એટલે કે લોખંડ અને પોલાદ દ્વારા ઘણા બધા ઉદ્યોગો છે એનો વિકાસ થયેલો છે મિત્રો, અને ઘણા બધા યંત્રોનું પણ એમાંથી શું થાય છે, નિર્માણ થાય છે, સંરચનાનું નિર્માણ થાય છે। આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય છે। આમાંથી વિધાન સ્વરૂપે આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે કે લોખંડ અને પોલાદ ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ ગણી શકાય શા માટે, બરાબર, અથવા વિધાન સ્વરૂપે પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે। એટલે જવાબ શું આવશે, લોખંડ અને પોલાદ ઉદ્યોગ લખવાનો રહેશે મિત્રો, આ ખાસ એક ધ્યાનમાં લેવું। ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે। એટલે લોખંડ જે બને છે એની જે પ્રક્રિયા છે કેવી છે, તો કે ઘણી પ્રાચીન જોવા મળે છે મિત્રો। દમાસ્કમાં જે તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારત માંથી કરવામાં આવતી હતી। જો આજે છે ને એ તમારે ખાસ એક યાદ રાખવાનું, આ બધા ઉદાહરણો હોય છે સામાજિક વિજ્ઞાનની અંદર, જેટલા જેટલા આપણને ઉદાહરણો આપેલા હોય છે એ બધા જ આપણે પાકા કરી નાખવાના, કે જેથી કરીને આપણો જવાબ છે એ પરફેક્ટ બનતો હોય। બાકી તો આપણે લખતા જ હોઈએ છીએ સામાજિક વિજ્ઞાનની અંદર, પરંતુ ઉદાહરણો જે છે એ પહેલાં લખવા, કે એને અંડરલાઇન કરવી, હાઇલાઇટ કરવી, અને એને એક અલગ બુકની અંદર દર્શાવી દેવું। આમાં કેમ કીધું, ભાઈ દમાસ્કસમાં જે છે તલવાર બને બરાબર, ત્યાં લોખંડ ક્યાંથી મોકલવામાં હતો, કે ભારતમાંથી એ લોકો આયાત કરતા હતા, એટલે આપણે લોખંડની નિકાસ કરતા હશું એમ। ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું
તમિલનાડુના પોર્ટો નોવામાં સ્થપાયું હતું. બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ભાઈ ભારતની અંદર લોખંડ બનાવવાનું કારખાનું સૌ પ્રથમ ક્યાં સ્થાપવામાં આવેલું હતું? તો ક્યાં આવેલું? તમિલનાડુના પોર્ટો નોવામાં પ્રથમ. પણ કેટલાક કારણોસર તે શું થઈ ગયેલું? બંધ થઈ ગયેલું. પછી વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. એટલે પશ્ચિમ બંગાળની વાત કરી તો એ પણ ક્યાં? કુલ્ટી. કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયેલું. એટલે પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે છે કે ભાઈ લોખંડ બનાવવાનું જે કારખાનું છે, બરાબર, એ કાચું લોખંડ, પણ સફળ ઉત્પાદન જે કહેવાય છે એ ક્યાં? તો કે પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે જોવા મળે છે. પછી વાત કરીએ તો 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું. ઝારખંડ છે અમસ્તુ, તે લોખંડ પોલાદ માટે મિત્રો જે રાજ્ય છે ઝારખંડ એ જાણીતું છે. એની સ્થાપના ક્યારે થયેલી? 1907ની અંદર. એક જે તમે જો અંડરલાઇન કરતા હોય તો ઠીક છે, બાકી જો મુદ્દા લખતા હોય તો આજે દમાસ્ક જે છે એ એક પ્રથમ કારખાનું એટલે કે તમિલનાડુનો પોર્ટાનોવા, એક આ પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે અને એક ઝારખંડના જમશેદપુર ખાતે, એને અંડરલાઇન ખાસ કરી નાખવી જેથી કરીને એ ભૂલાય નહીં. તો 1907માં જે ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની શું કરવામાં આવેલી? સ્થાપના થયેલી છે કે જેના કારણે લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું. પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. એટલે જો આ કારખાનાની હવે અલગ 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 જે કેન્દ્ર બિંદુ છે એના વિશે હવે વાત ચાલે છે. હવે પશ્ચિમ બંગાળમાં ક્યાં? તો કે બર્નપુર. કર્ણાટકમાં ક્યાં? તો કે ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયેલું. પછી ભિલાઈ છે, રાઉલ કેલા છે, દુર્ગાપુર, આ બધા લોખંડ પોલાદના કારખાના સ્થપાયેલા હતા. એટલે આ બધા જ જે સ્થળ છે એ બધા જ કેવા છે? અગત્યના, કારણ કે આપણને નકશામાં પણ પૂછાઈ શકે છે ભાઈ લોખંડ અને પોલાદ ઉદ્યોગનું કોઈ પણ એક કેન્દ્ર સ્થળ જણાવો, એ પણ સેક્શન ડીની અંદર પ્રશ્ન પૂછાય છે, બરાબર. એટલે આપણે એને ખાસ ધ્યાનમાં લેવું. એટલે ભિલાઈ છે, રાઉરકેલા છે, દુર્ગાપુર છે, આ બધા લોખંડ પોલાદના કારખાનો છે. એમાં પણ જો જમશેદપુર જે છે એ પણ ખાસ અગત્યનું યાદ રાખી શકાય. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે સફળ ઉત્પાદન થયેલું છે. પછી આગળ વાત કરીએ તો બોકારો છે, વિશાખાપટ્ટનમ છે, સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવેલા છે મિત્રો. એટલે વિશાખાપટ્ટનમ, સેલમ, બોકારો, એટલે આ જવાબ પરફેક્ટ લખવા માટે જે આગળના જે મેં તમને પોઈન્ટ કીધા ની ખાસ એક અગત્યના રહેશે. અને બાકીના જે આ પોઈન્ટ છે મિત્રો, ભિલાઈ છે, રાઉરકેલા છે, દુર્ગાપુર છે, તો આ ત્રણ સ્થળ જે છે એ અગત્યના યાદ રાખી શકાય આપણે. અને બાકી તમિલનાડુનું પોર્ટોનોવા, પશ્ચિમ બંગાળમાં કુલ્ટી, ઝારખંડમાં જમશેદપુર, પછી દમાસ્કમાં જે તલવારો બનાવવામાં આવતી એ ભારતમાંથી એ લોકો આયાત કરતા હતા લોખંડની, બરાબર. આ બધા એના શું છે? ઉદાહરણો છે કે ભારતની અંદર લોખંડ પોલાદનો જે ઉદ્યોગ છે એ મોટા પાયે જોવા મળે છે મિત્રો. લોખંડ પોલાદ બનાવવા માટે લો અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર, મેગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. જો હવે શું વાત કરી છે ભાઈ લોખંડ અને પોલાદ બનાવવા માટે શેની શેની જરૂર પડે છે એના વિશે આખી વાત કરી છે. તો કે લો અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝ, આ બધી કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે. ટાટા સિવાયના લોખંડ પોલાદનો કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, કે જેને સેલ તરીકે ઓળખવામાં આવે છે, આ જે સંસ્થા છે, બરાબર, એ ખાસ અગત્યની સંસ્થા છે. આનું જે નામ છે સેલ, એનું આખું નામ
પણ પૂછાઈ શકે છે એક માર્કમાં, એટલે એને ખાસ આપણે યાદ કરી લેવું, એક બુકની અંદર અલગથી નોંધી નાખવું, એટલે અથવા તો વન લાઇનર પ્રશ્નો જે આપણે બનાવી રહ્યા છે એની અંદર પણ નોંધી નાખવું કે સેલનું પૂરું નામ જણાવો, તો શું આવશે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. એસ એટલે સ્ટીલ, એ એટલે ઓથોરિટી, આઈ એટલે ઓફ ઇન્ડિયા, એલ એટલે લિમિટેડ. બરાબર, આ એક ખાસ યાદ રાખવાનું રહેશે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે, એટલે આપણું સ્થાન ભારતનું 5મું છે. એ અગાઉ 1, 2, 3, 4 દેશ અન્ય આવે છે અને 5મું સ્થાન આપણું ઉત્પાદન ઉદ્યોગમાં ભારતનું નામ જોવા મળે છે મિત્રો. અને હવે તમે જે જોઈ રહ્યા છો એ છે નકશો. તો નકશાની અંદર આપણને માહિતી આપેલી છે શેના વિશે? લોખંડ અને પોલાદ સંકુલ. જો આપણે વિદ્યાર્થી મિત્રો નકશો આપણે બનાવતા હોઈએ તો આપણે નકશાની અંદર આપણે જો અહીંયા જોઈ શકીએ છીએ કે આવો જ નકશો આપણને પરીક્ષામાં આપશે. તો એમાં જો નકશા જે બંગાળની ખાડી છે ત્યાં એક ચોરસ બોક્સ બનાવવામાં આવેલું છે, ત્યાં લખવું પડે આપણે લોખંડ અને પોલાદ સંકુલ, અને એની નિશાની જો ગોળ કલરની છે. બરાબર, ગોળ છે અને ગુલાબી કલરની છે. તો આ જે છે ને આ રીતની કોઈ પણ આપણે પણ નિશાની બનાવવી પડે, અને નકશાની અંદર નિશાની અને કેન્દ્ર લખવાનું હોય છે. બરાબર, આ એક ધ્યાનમાં લેવું. અને આ જે નકશો છે એ શેના માટે આખો બનાવેલો છે? તો કે લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રો દર્શાવેલા છે મિત્રો. તો એના વિશે વાત કરીએ તો આપણી જે પેટર્ન છે એ પ્રમાણે ચાલીએ તો જમ્મુ કાશ્મીરમાં જોવા નથી મળતું, પંજાબમાં નહીં, હરિયાણામાં નહીં, રાજસ્થાનમાં નહીં, ગુજરાતમાં. તો ગુજરાતમાં કયું આવેલું છે? તો કે હજીરા. મધ્યપ્રદેશમાં નહીં, ઉત્તર પ્રદેશમાં નહીં, ઉત્તરાખંડમાં નહીં, હિમાચલ પ્રદેશમાં નહીં. એક ભાગ આપણો પૂરો થયો. બીજા ભાગની વાત કરીએ તો મહારાષ્ટ્રથી શરૂ થાય તો મહારાષ્ટ્રમાં પણ નથી, પછી ગોવા નહીં, કર્ણાટકમાં બે છે, વિજયનગર અને ભદ્રાવતી. કયું છે? વિજયનગર અને ભદ્રાવતી. આ બંને સ્થળ લોખંડ પોલાદના ઉદ્યોગના કેન્દ્ર જોવા મળે છે મિત્રો. આગળ વાત કરીએ તો કેરળમાં નહીં પરંતુ તમિલનાડુમાં છે, સેલમ કરીને છે. કયું છે? સેલમ. પછી આંધ્રપ્રદેશની અંદર વિશાખાપટ્ટનમ છે, તેલંગાણામાં નહીં. ઓડિશાની અંદર રાઉરકેલા છે. કયું છે? રાઉરકેલા. એ પણ લોખંડ પોલાદનું ઉદ્યોગ બિંદુ છે. મધ્યપ્રદેશમાંથી છૂટું પડ્યું છત્તીસગઢ, એમાં ભિલાઈ. જે ભિલાઈ છે એ ક્યાં આવેલું છે? તો કે છત્તીસગઢમાં આવેલું છે. પછી બિહારની વાત કરીએ તો બોકારો જે છે, બરાબર, એ બિહારની અંદર છે. બિહારમાંથી છૂટું પડ્યું ઝારખંડ. તો ઝારખંડ જે છે એ મુખ્ય કેન્દ્ર બિંદુ છે, કારણ કે 1907ની અંદર ત્યાં એની શરૂઆત થયેલી. એટલે જમશેદપુર છે, બર્નપુર છે, દુર્ગાપુર છે, આ ત્રણેય જે સ્થળ છે એ ક્યાં આવેલા છે? ઝારખંડની અંદર આવેલા છે મિત્રો. અને સેવન સિસ્ટરમાં એક પણ નથી. તો આમાંથી આપણને કોઈ પણ નકશાની અંદર પૂછાઈ શકે છે તો એમાંથી આપણે 4-5 નામને ધ્યાનમાં રાખી લેવા અને જવાબને પૂર્ણ કરવા માટે આ તમામ જે છે એ અગત્યના રહેશે મિત્રો. તો આ રીતે આપણે નકશો દર્શાવવાનો હોય છે. અને જે મધ્યમાંથી જે દેખાય છે એક લાઇન આડી પસાર થાય છે, બરાબર, જો જ્યાં કેમાંથી પસાર થાય છે, ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, પશ્ચિમ બંગાળ છે, ત્રિપુરા છે અને મિઝોરમ છે. એમાંથી કર્કવૃત પસાર થાય છે. કયું વૃત છે? એ કર્કવૃત. હવે જે મિત્રો આવે છે એ છે એલ્યુમિનિયમ ગાળણ. આ પણ કેવો છે? ખનિજ આધારિત ઉદ્યોગ જોવા મળે છે. તો એલ્યુમિનિયમ ગાળણની વાત કરીએ, લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ જે ધાતુ છે એ છે એલ્યુમિનિયમ ગાળણ. આ ધાતુ વજનમાં કેવી હોય છે? હલકી હોય છે. અને એલ્યુમિનિયમ છે એ મજબૂતાઈ એની ધરાવે છે, મજબૂત હોય છે.
જે ટીપાઉપણું હોય છે, વિદ્યુતનો સુવાહકતા હોય છે અને એલ્યુમિનિયમને કાઠ ચડતો નથી, એટલે કાઠ ચડે નહીં તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. તો આજે એલ્યુમિનિયમની વાત કરી મિત્રો, તો એક આ ખાસ યાદ રાખવાનું, એલ્યુમિનિયમ જે ગાળણ છે બરાબર, એ એલ્યુમિનિયમ ધાતુ એના કયા વિશિષ્ટ ગુણો જોવા મળે છે, તો કયા કયા આવે? વજનમાં હલકી, મજબૂતાઈ, ટીપાઉપણું, વિદ્યુતની સુવાહકતા અને કાઠ ન ચડે, એટલે એનો જે ઉપયોગ છે એ કેવો થતો ગયો છે? વધતો ગયો છે મિત્રો. બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે બરાબર, આ એક ખાસ ધ્યાન રાખવાનું. બોક્સાઇડમાંથી તે શેનું નિર્માણ થાય છે? તો કે એલ્યુમિનિયમનું, કારણ કે એલ્યુમિનિયમ જે છે એ બોક્સાઇડની શું છે? કાચી ધાતુ. બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે બરાબર, એટલે ખાસ ભૂલાય નહીં, અને વન લાઇનરની અંદર પણ લખી નાખવાનું, કારણ કે એક માર્કમાં પ્રશ્ન આપણને પૂછાઈ શકે કે બોક્સાઇડ એ કોની કાચી ધાતુ છે? તો કે એલ્યુમિનિયમની. એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુ ભેળવી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધનો બનાવવામાં ઉપયોગી છે, એટલે એલ્યુમિનિયમના ઘણા બધા ઉપયોગો છે મિત્રો, કારણ કે એ મિશ્ર ધાતુ પણ છે. એલ્યુમિનિયમને ટીપાઉપણું, ટીપાઉપણું એટલે કોઈ પણ આપણે એને ટીપીને આકાર આપણે આપીશું અને કોઈ પણમાં ભળી જાય છે અન્ય ધાતુમાં, એટલે મિશ્ર ધાતુ પણ છે બરાબર, એટલે એનામાંથી મોટરો બનાવવામાં આવે છે, રેલવે, હવાઈ જહાજ, યાંત્રિક સાધનો અલગ અલગ બનાવવામાં આવે છે. એલ્યુમિનિયમ ઉત્પાદનમાં 40-50% ખર્ચ વિદ્યુતમાં જાય છે. એલ્યુમિનિયમ જે છે બરાબર, એ ઉત્પાદનમાં જે વાત કરીએ તો 40-50% ખર્ચ તો શેમાં જતો રહે છે? આખો વિદ્યુતમાં જ જતો રહે છે. આથી જ્યાં બોક્સાઇટ જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં આ ઉદ્યોગની સ્થાપના થાય છે બરાબર, એટલે સ્વાભાવિક છે. એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? બોક્સાઇટ. અને જળ અને વિદ્યુત પણ વધારે જોવે છે, અને એટલા માટે કીધું છે કે જ્યાં બોક્સાઇડ અને જળ વિદ્યુત સરળતાથી પ્રાપ્ત થઈ શકતા હોય છે ત્યાં ઉદ્યોગોની સ્થાપના કરવાની હોય છે. આપણે જોયું હતું ને ખેતી ક્ષેત્ર આધારિત, એમાં એક આપણે જોયું હતું ખાંડ ઉદ્યોગ, તેમાં જે ગોળ બનાવવાની પ્રક્રિયા હતી એના વિશે વાત કરી હતી. તો કે જ્યાં શેરડીને કાપવામાં આવે એટલે 24 કલાકની અંદર એનું પીલાણ થઈ જવું પડે, નહીંતર રસમાં શું થાય? ઘટાડો થવા લાગે, સુકાઈ જવા લાગે, એટલે એટલી બધું ઉત્પાદન જે આવક થવી જોઈએ એ થાય નહીં. આ એની જેમ જ છે કે ભાઈ નજીકના સ્થળોમાં હોવું પડે એ ઉદ્યોગ. તો કયા કયા સ્થળે છે? ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં એલ્યુમિનિયમ ઉત્પાદન કરતા કારખાના જોવા મળે છે, એટલે ઓડિશામાં સૌથી વધારે હશે. અને આપણે ધ્યાનમાં લેવાનું કે કોઈપણ ટેક્સ્ટબુકની અંદર જે પ્રથમ નામથી ઉલ્લેખ થયેલો હોય બરાબર, એટલે સૌથી વધુ ત્યાં જોવા મળતું, એટલે જેને પ્રથમ ક્રમે દર્શાવવામાં આવેલું હોય છે, એટલે ઓડિશા છે અને પશ્ચિમ બંગાળ, બે કેવા છે? પાડોશી જ છે બરાબર, એટલે ત્યાં વધારે જોવા મળતા હશે. આ એક ધ્યાનમાં લેવું. પછી આવે છે મિત્રો તાંબુ ગાળણ, એટલે કે તાંબાની વાત કરવાની. હવે આ પણ કેવું છે? ખનિજ આધારિત ઉદ્યોગ છે. તાંબુ છે એ પણ વિદ્યુતની કેવી છે? સુવાહકતા જ છે, તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે. એલ્યુમિનિયમમાં કેમ આપણે વાત કરી ભાઈ અન્ય ધાતુ જે છે એ મિશ્રણ કરવામાં આવે છે, એ જ રીતે તાંબામાં પણ શું થાય છે? તો કે મિશ્રણ કરવામાં આવે છે મિત્રો, એના કારણે જ તાંબાનો ઉપયોગ કેવો થતો ગયો છે? હાલ વધી રહ્યો છે. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે, એટલે તમામ જેટલા ઉપકરણો છે મિત્રો ઘર વપરાશના,
એની અંદર આ તાંબાનો ઉપયોગ થતો જ હોય છે, જે આપણું રેફ્રિજરેટર હોય છે, એર કન્ડિશનર હોય છે, ઓટોમોબાઈલ હોય છે, રેડિએટર હોય છે, ઘર વપરાશના જેટલા જેટલા વાસણો હોય છે એ બધા જની અંદર તાંબાનો ઉપયોગ થતો હોય છે. મિત્રો, ભારતમાં સૌ પ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ એટલે કે ICC, બરોબર, આ એક ખાસ યાદ રાખવાનું, દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. ભારતની અંદર સૌ પ્રથમ જે તાંબા ગાળણનો જે ઉદ્યોગનો જે એકમ છે એ ભારતીય તાંબા નિગમ દ્વારા, જેને ICC તરીકે ઓળખવામાં આવે છે, જે ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો. ઘાટશિલા ક્યાં આવ્યું? ઝારખંડમાં. અને ઝારખંડ એટલે કહ્યું તો કે જે હમણાં જ જોયું આપણે લોખંડ પોલાદનો જે ઉદ્યોગ જે છે, બરાબર, એ 1907 જે જમશેદપુરમાં એ થયેલો, અને આ જે છે એ ક્યાં થયેલો? ઘાટશિલામાં થયેલો, ICC દ્વારા, ભારતીય તાંબા નિગમ. 1972 ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ નામ આપવામાં આવેલું અને અંતર્ગત હસ્તાંતરણ કરવામાં થઈ ગયેલું. એટલે ICC જે હતું હવે એ શું થઈ ગયું? HCL થઈ ગયું, હિન્દુસ્તાન કોપર લિમિટેડ, બરાબર. 1972 અંદર મોસ્ટ IMP પ્રશ્ન વન લાઇનરની અંદર લખી નાખવાનો, અને ટેક્સ્ટબુક હોય જોડે તો ટેક્સ્ટબુકમાં પણ આપણે બોક્સ કરી નાખવાનું, બરાબર, એનું હસ્તાંતરણ કરવામાં આવેલું. એટલે એને શું કહેવાય છે? HCLનું ફૂલ ફોર્મ પણ આપણને પૂછાઈ શકે છે, અથવા એમ પણ પૂછાઈ શકે ICC જે HCLની અંદર અંતર્ગત એનું શું થયેલું છે, ખાતે પ્રસ્થાપિત કરવા એટલે હસ્તાંતરણ કરવામાં આવેલું છે, તે કઈ સાલમાં થયેલું છે, બરાબર. આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો 1972 અંદર એમ પણ પૂછાઈ શકે 1972 અંદર ICCનું શેમાં હસ્તાંતરણ કરવામાં આવેલું? તો HCL, હિન્દુસ્તાન કોપર લિમિટેડ, બરાબર. મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું, આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે, તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશોમાંથી આપણે આયાત કરવું પડે છે. એટલે તાંબા માટે જે છે એ આપણી જે ઉત્પાદન જે છે એટલી આપણી જરૂરિયાત જેટલી છે એ પ્રમાણે ઉત્પાદન નથી થતું, એટલે આપણે અન્ય દેશમાંથી શું આપણે મંગાવવું પડે છે. એટલે અન્ય દેશમાંથી આપણા દેશમાં આવે એટલે આપણે એને શું કહીએ છીએ? આયાત કરી કહેવાય. અને આપણા દેશમાંથી કોઈ પણ વસ્તુ બહાર મોકલીએ આપણે વેચાણ માટે તો આપણે શું કહેવાય? વસ્તુની નિકાસ કરી કહેવાય. એટલે તાંબાને જે છે, બરાબર, એ વિદેશોમાંથી આપણે શું કરવું પડે છે? આયાત, કારણ કે આપણી જેટલી જરૂરિયાતો છે એ પ્રમાણે આપણે ઉત્પાદન થતું નથી એટલા માટે. હવે આવે છે રસાયણ ઉદ્યોગ. રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રસાયણ શાસ્ત્ર આપણે જોઈ ગયા યુનિટ નંબર 5 વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વારસાની અંદર, બરાબર, એ સાથે પાકો કરી લેવો મિત્રો એટલે ભૂલાય નહીં. તો જે રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન જે મહત્વનું છે એમાં પણ રસાયણો 2 પ્રકારના છે, એક કાર્બનિક રસાયણ અને એક અકાર્બનિક રસાયણ. તો કાર્બનિક રસાયણની આપણે વાત કરીએ તો કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે, જેનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ, રસાયણ તથા દવાઓમાં થાય છે. એટલે શેનો? કાર્બનિક રસાયણનો ઉપયોગ આ રીતે અલગ અલગ રેસાઓ બનાવવામાં, કુદરતી રબર બનાવવામાં, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ અને દવા બનાવવામાં થાય છે. અને કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. આ કાર્બનિક રસાયણ કેન્દ્ર છે એ પણ કેવું જોવા મળે છે? જ્યાં રિફાઇનરીઓ હોય છે, બરાબર, જ્યાં પેટ્રો રસાયણ જોવા મળે છે, બરાબર, ત્યાં કેન્દ્રની કેવું હોય છે? તો કે નજીક જ હોય છે. આ કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડાએસ, કોસ્ટિક સોડા, ક્લોરિન વગેરેમાં થાય છે. આ કાર્બનિક રસાયણનો ઉદ્યોગનો સંદર્ભની વાત કરીએ છીએ, આખી
तो गंधकनो तेजाब छे, क्षारीय सामग्री छे, सोडा एस छे, नाइट्रिक एसिड छे, कॉस्टिक सोडा छे, क्लोरिन छे वगैरह में थाय छे। त्यारे जंतुनाशक दवाओना उत्पादन में विकासशील देशों में भारतनु स्थान केवु छे? महत्वनु छे। जंतुनाशक दवाओं में भारतनु स्थान महत्वनु। रसायन उद्योग में गुजरातनु स्थान देश में सर्वोपरि छे। એટલે કે આપણું જે ગુજરાત છે રસાયણ ઉદ્યોગમાં કેવું છે? મોખરે જોવા મળે છે, જેમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો જોવા મળે છે। અમદાવાદ અને વડોદરા પ્રથમ સ્થળ છે, એટલે આપણે એને ખાસ ધ્યાનમાં લેવું મિત્રો। પછી આવે છે રાસાયણિક ખાતર ઉદ્યોગ। તો રાસાયણિક ખાતર ઉદ્યોગની વાત કરીએ તો દેશનું સૌ પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906 તમિલનાડુમાં આવેલ રાનીપેટ ખાતે સ્થપાયું હતું। બરાબર, ખાસ અગત્યનો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન, સૌ પ્રથમ રાસાયણિક ખાતરનો ઉદ્યોગનું કારખાનું ક્યાં સ્થપાયેલું? તમિલનાડુમાં રાનીપેટમાં। કઈ સાલની અંદર? 1906 અંદર। કઈ સાલ? 1906। અને 1907 એટલે ઝારખંડમાં જમશેદપુર લોખંડ પોલાદ, આ 6 છે એટલે રાસાયણિક ખાતરનું કારખાનું પહેલાં આવેલું આ તમિલનાડુમાં રાનીપટમાં આવેલું છે। બરાબર, ખાસ એક યાદ રાખવું, બોક્સ કરી નાખજો, વનલાઇનર પ્રશ્નની અંદર લઈ લેજો। આ ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતે થયો। બરાબર, આ એક ખાસ ધ્યાન રાખવાનું, આજે આનો જે ઉદ્યોગનો જે વિકાસ છે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા થયેલો છે, એ પણ ક્યાં? સિંદરી। સિંદરી ક્યાં આવ્યું? બિહારમાં। બરાબર, એટલે રાસાયણિક ખાતરના ઉદ્યોગ માટે સિંદરી પણ એક અગત્યનું છે। બહુ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન, વારે વારે આ પ્રશ્ન પૂછાય છે। સિંદરી છે, બરાબર, એને બોક્સમાં લઈ લો, બિહારનું સિંદરી। ગુજરાત છે, તમિલનાડુ છે, ઉત્તરપ્રદેશ છે, પંજાબ છે, કેરળમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલ છે। આ રાસાયણિક ખાતરનું છે સિંદરી, બહુ મોસ્ટ આઈમ્પી, વારે વારે પ્રશ્ન પૂછાય છે, હજી કહું છું, એ ખાસ ધ્યાન રાખજો। પછી રાનીપેટ છે, પ્રથમ કારખાનું છે। ગુજરાતની આપણે વાત કરીએ તો કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાનાઓ આવેલા છે મિત્રો। બરાબર, આ પણ એક અગત્યનું છે। સિંદરી અને રાનીપેટ બે સ્થળ યાદ રાખવાના, રાનીપેટ તમિલનાડુમાં 1906 અને બિહારનું સિંદરી કોના દ્વારા પ્રસ્થાપિત થયેલું છે? ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા વિકાસ થયેલો। હવે જોઈએ પ્લાસ્ટિક ઉદ્યોગ, તો પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે। દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની કાચા માલની માંગમાં વધારો થઈ રહ્યો છે। વોટરપ્રૂફિંગ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ રસાયણોના સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે। આ પ્લાસ્ટિકના ઉપયોગો છે, પ્લાસ્ટિકને છે બરાબર એને વોટરપ્રૂફિંગ તથા કોઈપણ બીબાની અંદર આપણે ઢાળી શકાય છે, જેવો આકારનું આપણે જોતું એવું આપણને મળી શકે છે। એટલે ઘણા બધા ક્ષેત્રની અંદર એનો ઉપયોગ થાય છે મિત્રો, જેમાં કીધું ને કે ભાઈ રસાયણના સંચયન, ટેક્સટાઇલની અંદર પણ એનો ઉપયોગ થાય છે, મકાન બાંધકામમાં પણ ઉપયોગ થાય છે, વાહન નિર્માણમાં પણ જોવા મળે છે, ઇલેક્ટ્રોનિક્સ જેટલી વસ્તુઓ આવે છે એમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ જોવા મળે છે। તેના ઉદ્યોગો ક્યાં ક્યાં આવેલા છે? તો કે દિલ્હી છે, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર અને ચેન્નઈ પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્ત્વના કેન્દ્રો છે મિત્રો। એટલે વડોદરા, વાપી આ બધા આપણા ગુજરાતના છે, બરાબર, એ કંઈક ખાસ ધ્યાન રાખવું। અને દિલ્હી અને મુંબઈ ખાતે, કોલકાતા ખાતે, કોઈમ્બતુર ખાતે એ આપણે સ્થળ અગત્યના રહેશે, એ આપણે ખાસ આપણે યાદ રાખશું મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ જે વિડીયો છે પ્લાસ્ટિક ઉદ્યોગ સુધી રાખીએ છીએ, મળીએ આપણે નવા ટોપિકની સાથે, અને વનલાઇનર ખાસ તૈયાર કરી નાખજો કારણ કે ખૂબ જ અગત્યના છે।
મળીએ નવા ટોપિકની સાથે. અસ્તુ મિત્રો. સહનાવવતુ સહનૌભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ માં વેદ્વેષાવહૈ. ॐ शांति शांति.